जय 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 श्री अजित नाथ, 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 जय 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 यही भाव से परमात्मा की भक्ति करते हैं। नाम महावीर शाह है। पूरे कलाकारों की सुंदर बरसात सात सुरों के साथ आपके बीच लाए हैं और आज यादगार पल बनानी है। 81 साल के साथ जुड़कर अतीत से वापस वर्तमान में और आने वाले भविष्य को चार चांद लगाने की कोशिश करनी है। तो जय अजीतनाथ। कहो प्रभु जी
खुशों करूं सहवाती ना वेदना, कृपान चरतारी मने तो दूर थाए आयात ना। हो कहो प्रभु जी खुशो करो सहवाती ना वेदना, कृपा नजर मारी मरे तो दूर थाए आयात ना। करुणा सागर करुणा तू कर क्यों करी ने भवरी सफर, तारी प्रीति असर बढ़ती मुझने साची डगर। करुणा सागर करुणा तू कर क्यों करी ने भवरी सफर, भवनी सफर भवनी सफर। कहवाय छे के स्नान करवाथी तननी शुद्धि थाय, ध्यान करवाथी मननी शुद्धि थाय, दान करवाथी धननी शुद्धि थाय, योग करवाथी आ तननी शुद्धि थाय, प्रार्थना करवाथी आत्मानी शुद्धि थाय, क्षमा आपी दो ने तो संबंधोनी शुद्धि थाय, पण साहेब परोपकार करो ने तो आ नसीबनी शुद्धि थई जाय। आ भोजनशाळाना 81 वर्षना इतिहासमां एवा केटलाय नामी अनामी दाता छे जे 81 वर्षथी आपता रहे छे, જે લોકો 50-35-25 વર્ષ સુધી સતત આપ્યું છે। સાહેબ એ જવા દો, આ 81 વર્ષની ભોજનશાળામાં છેલ્લા 40 વર્ષથી એક જ વ્યક્તિ ચા બનાવે છે, આનાથી વધારે શું કહેવું બા। નહીં તો 4 દિવસ પછી કે હમકો નહીં ફાવતા હમ નિકલતા હે સાહેબ અહીંયા સુકૃત હશે। તો આ ભોજનશાળા કેવી એના માટે મારાથી લખાઈ ગયું, જો આપ સમજી શકો તો તાળી આપજો। ચિમન નામના ચમનમાં શાંતિ સ્વરૂપે એકાંત નામનું સુમન કૌશલ્ય બનીને બેઠું ત્યારે આ ભોજનશાળા 81 વર્ષમાં પહોંચી। ફરીથી કહું, ચિમન નામના ચમનમાં શાંતિ સ્વરૂપી એકાંત નામનું સુમન કૌશલ્ય બનીને નિરખ્યું ત્યારે આ ભોજનશાળા 81 વર્ષમાં પહોંચી। મેં આ વાત સાથે મેનેજિંગ ટ્રસ્ટી ચિમનલાલભાઈ, શાંતિભાઈ, અમારા કાંતિલાલભાઈ, સુમનભાઈ અને કૌશિકભાઈને યાદ કર્યા છે। આ બધા નામ છે ને પહેલાથી લખાયેલા। એક ભાઈએ તો આજે કીધું કે 1972-75ની એવરેજના સમયમાં અહીંયા હું આવ્યો હતો ત્યારે અંગ્રેજ પરિવાર અહીંયા કોઈક આવેલું અને ફોટો લઈ રહ્યા હતા, પૂનમની રાત હતી। આજે પણ એ ફોટો એ ભાઈ આગળ છે અને પરમાત્મા ઉપર સપ્તર્ષિ તારાઓ રાઉન્ડ અપ કરીને પરમાત્માની શોભા વધારી રહ્યા હતા। ત્યારથી અત્યાર સુધી આ તીર્થથી મારો લગાવ છૂટ્યો નથી અને બહુ ભાવ આવી જાય છે અજિતનાથને જોતા। અને વાક્ય પૂરું કરતા એમણે કહ્યું કે કદાચ ભગવાન અજિતનાથ પરમાત્મા વખતે જે 170 વિહરમાન તીર્થંકર પરમાત્મા હતા ને, એ સમયમાં કદાચ હું પણ કોઈક ઘાસનું તણખલું બનીને પણ એ પરમાત્માના સમયમાં હાજર હતો, એટલે મને અહીંયા સુધી આવવાનો મોકો મળ્યો। એ ભાઈ આજે અહીંયા બેઠા છે, આ વાત એમણે કરી ત્યારે મને વિચાર આવ્યો કે તમે બધા જેટલા આ ભોજનશાળા સાથે આ તારંગા તીર્થ સાથે જોડાયેલા છો એ બધા અજિતનાથ પરમાત્માના સમયમાં ક્યાંક હતા, કેમ કે જન્મ તો જ થાય જો પાપ અને પુણ્યની રેખા બાકી હોય, અને જન્મ તો જ થાય જો કોઈકની સાથે જોડાયેલા ઋણાનુબંધ પૂરા ન થયા હોય તો જ થાય બા। અહો ભાગ્ય છે આપનું ને અમારું કે આપણે અજિતનાથ પરમાત્માના દરબારમાં આવ્યા। તમને કહી દઉં સાહેબ, આણંદજી કલ્યાણજી પેઢીના કોઈ બિરાજમાન છે અત્યારે અહીંયા મહેફિલમાં?
साहेब मारो तमारो पहलो परिचय छे, पण मारी कल्पना थी मैं क्यारेक भाव यात्रा करावेली त्यारे मैं चार लाइनो मारी कल्पना थी, कोई पुस्तक में लखायेलू नथी, पण मैं एम विचार्यु के सिद्धाचल नो मूक संदेश छे सीधाचल। आ वात बराबर हूँ शुरू करावुं तो सौथी पहला पालीताणा नो मूक संदेश शुं तो कहेवाय गुरु भक्ति। पादलिप्त सूरी आचार्य ना नाम पर नागार्जुन नामना शिष्य आ नगरी बनावी एटले मूक संदेश गुरु भक्ति। शेत्रुंजी नदी नो मूक संदेश शुं तो के प्रथम तीर्थंकर वीतेली चौवीसी ना एनो पक्षाल करवा माटे देवलोक ना देवे आ नदी प्रगट करी, क्यारेक पाताळ मां गई अदृश्य थई गई, क्यारेक खीण खाड़ा खाटेकरा मां अटकी गई, छताय निर्मल थईने वहेती रही अने आखरे दादाना दरबार सुधी पहोंची। अने ए शत्रुंजी नदी के छे के उबड़ खाबड़ आडी अवड़ी ऊपर नीचे अदृश्य दृश्य थईने पण हूँ मारो मार्ग न चूकी एटले पहला पक्षालनो लाभ मने मळे छे। शत्रुंजी नदीनो मूक संदेश सीधो चालजे तने तारा धारेला कार्य माटेनो रस्तो मळशे मळशे अने मळशे। साहेब जय तळेटी ऊपर मात्र पगला छे, क्यांय भगवानની મૂર્તિ નથી, પણ જય તળેટી આગળ એક દિવસ હું બેઠો હતો ને તો જય તળેટીએ કીધું, ઉત્તમભાઈ મેં કીધું બોલો, તો કે જેટલું મારો ચૈત્ય વંદનનો મહિમા એટલો દાદાના ચૈત્ય વંદનનો મહિમા, મેં કીધું હોવે, તો કે જ્યાં સુધી મારું ન થાય ત્યાં સુધી દાદાનું ન થાય, મેં કીધું હોવે, તો કે મારામાં જેટલા ભાવ હોય લોકોના એટલા દાદામાં ભાવ હોય, મેં કીધું હોવે, દાદામાં કદાચ 20% ઓછા થાય પણ મારામાં રોજ 20% વધારે થાય, મેં કીધું હોવે, જે વડીલ ન ચડી શકે એ જય તળેટીનું ચૈત્ય વંદન કરે। હું મેક્સિમમ છું દાદા કરતા ચૈત્ય વંદન લેવામાં હું મેક્સિમમ છું, છતાંય મારામાં એક બહુ મોટો ગુણ છે જે હું લોકોને આપવા માંગુ છું, મેં કીધું શું, તો કે દાદા કરતા મેક્સિમમ ચૈત્ય વંદન મારા થાય છે, છતાંય હું આકાશમાં ઉડતી નથી તળેટીએ રહું છું, આજના માનવને સમજાવું છું ગમે એટલો ઊંચાઈને સ્પર્શ કરો પણ જમીન પરથી પગ ક્યારે હવામાં। આ જય તળેટીનો મૂક સંદેશ સાહેબ તમે જોયું હશે ગોવિંદજી ખોનાનું જિનાલય, મારા ખ્યાલથી આજે પણ કદાચ કોઈ સર્વ એ પોતાના ખર્ચે એ જિનાલયના નિભાવને વધાવે છે અને સંઘને પેઢીને વિનંતી કરે છે, જ્યાં ધર્મનાથ ભગવાન બિરાજમાન છે એ ગોવિંદજી ખોનાનું જિનાલય કહે છે કે જો તું નિર્માણ કરે છે થઈ શકે ત્યાં સુધી તું જ સાચવજે, તારા હાથની રેખામાં લખેલું છે કે તારા હાથે જ નિર્માણ થયું અને તારા હાથે જ એનો વિકાસ થવો જોઈએ। અને એક પહેલી આવે છે ધનવસીની ટૂંક, એનો મૂક સંદેશ શું ખબર છે સાહેબ, કોઈક પોતાના માતાજીને લઈને આવે છે અને તળેટીએ માતાજી દર્શન કરે ઉપર નથી જઈ શકતા અને ત્યારે વિચાર આવે છે રાય બહાદુર સાહેબને કે મારા માતાજીની જેમ બીજા કેટલાય જણા હશે જે ઉપર નહીં ચડી શકે, એટલે ધનવસીની ટૂંકમાં રાયણના પગલા ભરત ચક્રવર્તીજી અને આદિનાથને બેસાડીને વડીલોના લાંબા વિચારને ધ્યાનમાં રાખતા ધનવસી ટૂંકનું નિર્માણ કર્યું અને એ ટૂંક તમને સંદેશ આપે છે પોતાનું વિચારીને સ્વાર્થ ભરેલી જિંદગી નહીં જીતા, થોડુંક આવે તો બીજાનો વિચાર કરજો, કર ભલા તો હો ભલા, ધનવસીની ટૂંકનો મહિમા છે। આવી ઘણી વાતો છે જે હું મારા ભાવથી પાલીતાણાના રંગને એ કહેવાય ને કે રંગારાને બોલાવો તો પોતાની કલ્પનાનો રંગ લગાડે, તો એવી રીતે અહીંયા જ્યારે આવવાનું મન થયું ત્યારે મને એમ લાગ્યું કે પહેલાંના યાત્રાળુઓ ગાડામાં આવે સાંજ સુધી માંડ પહોંચે અહીંયા રોકાય અને ત્યાર પછી બીજા દિવસે પરમાત્માની પૂજા કરવા જાય, વળી સાંજ પડે એટલે જાય, આમ કરતાં કરતાં અંદાજે 2-3 દિવસ અહીંયા રોકાવવું પડે। ગુરુદેવને ભાવ થયા અને એક નાનકડા બા અહીંયા ક્યાંક રહેતા, એમની ડો અહીંયા નાનકડી જગ્યા હતી ત્યારના સમયમાં સાહેબ 1500 રૂપિયા જેટલું અનુદાન, એમ કહેવાય છે કે 1 રૂપિયાનો 1 તોલો સોનું, તો 1500 તોલા જેટલું સોના જેટલું દાન, 1500 તોલા જેટલું સોના જેટલું દાન એ બેને કર્યું અને પોતાની જગ્યા આપી અને કહ્યું કોઈ યાત્રિક આવે તો ભૂખ્યો ન જાય એનું ધ્યાન રાખજો, એક નાનકડો વિચાર આજે એક મોટું વિશાળ વૃક્ષ બનીને ખીલ્યું છે, એના માટે તમે જેટલા બેઠા છો એ નથી પધારી શક્યા, એ બધાને ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા। તમે કેવું કાર્ય કર્યું છે એ કહી દઉં સાહેબ, આજની જનરેશનની દીકરી મમ્મીને કહે છે મમ્મી બાજુવાળા ઘડી ઘડી આપણે ત્યાં ચાની ભૂકી લેવા આવે છે, આજે તો નથી જ આપવી, ઘડી ઘડી આપણે ત્યાં શું કામ આવે છે, આજે નહીં આપતી મમ્મી, મમ્મી જ્ઞાની હતા સમજુ હતા એને એક જ વાતમાં જવાબ આપ્યો, બેટા આવવા દે ના ન પાડે, કેમ મમ્મી
201 છે 203 છે છતાં પણ 202 વાળા 204 માં જ કેમ આવે છે બેટા એનું કારણ છે શું આજુબાજુના ઘરોમાં અને આખી બિલ્ડિંગમાં એને અંધારું દેખાય છે ત્યારે આપણે ત્યાં એને પ્રકાશ દેખાય છે અને આખા બિલ્ડિંગમાં અને આજુબાજુના પડોશીઓનું પુણ્ય પ્રબળ નથી કે એને ત્યાં કોઈ હાથ લાંબો કરે આપણું પુણ્ય પ્રબળ છે એટલા માટે કોઈ આપણે ત્યાં હાથ લાંબો કરે છે આપણું જ સારું થવાનું છે એટલે એને રોકાય સાહેબ અહીંયા જેટલા ટ્રસ્ટીઓ છે શરૂઆતથી કરી અંત સુધી જેમણે હાથ લાંબો કર્યો છે બધાનો હાથ ભરાયો છે 90% 10% કદાચ ક્યાંક માન પણ હોય તો ક્યાંક અપમાન પણ હોય પણ એ ટ્રસ્ટીઓ કેવા હતા ખબર છે એક વર્ષ ના આવે ને તો બીજા વર્ષે કહેતા કે આપણે ત્યાં પહેલા જશું જ્યાં ના આવી છે હજી ત્રીજા વર્ષે જશું હજી ચોથા વર્ષે જશું એમ કરીને નામ જ અજીતનાથ ભગવાન હતું એટલે હાર થઈ નહીં જીત થઈ એટલે 81 વર્ષની સીડી આ ભોજનશાળા ચડી છે એટલે અહીંયા આ ભોજનશાળાના પાયાના પથ્થરમાં રહેલા તમામે તમામ કાર્યકર્તાઓને ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા ગીત બધાને આવડે છે આપણે બધા પાસે ગવડાવીએ બધા ગાશો મારી સાથે તારા પ્રેમમાં પ્રભુજી હું બિન જાઉં છું રોમે રોમે હું તારી થતી જાઉં છું તારા પ્રેમમાં પ્રભુજી હું બિન જાઉં છું બધા ગાશો મારી સાથે હાજી અવાજ નથી આવતો ગાશો રોમે રોમે હું તારી થતી જાઉં છું તારા પ્રેમમાં પ્રભુજી હું બિન જાઉં છું રોમે થતી જાઉં છું નથી સાંભળાવી આછો આછો અવાજ આવે છે બધા ગાઈએ સાથે રોમે રોમે હું તારી થતી બહારું તું વાળું
માણ્યા છે હૃદય મંદિર ના મારા દેવલે તમને માણ્યા છે નજર માં ભોગલે લાખો હૃદય માં તમને રાખ્યા છે હૃદય મંદિર ના મારા દેવ મેં તો તમને માન્યા છે નજરમાં ઓ ભલે લાખો હૃદયમાં તમને રાખ્યા છે સાનિધ્ય હો ભલે રાહો પરંતુ સ્નેહ છે સાથે સાનિધ્ય હો ભલે રાહો પરંતુ સ્નેહ છે સાથે સાનિધ્ય હો ભલે રાહો પરંતુ સ્નેહ છે સાથે શ્રદ્ધા નસે તુએ મને આપ સાથે જોડી રાખ્યા છે શ્રદ્ધા નસે તુએ મને આપ સાથે જોડી રાખ્યા છે નજરમાં ભોગલે લાખો હૃદયમાં તમને રાખ્યા છે હૃદય મંદિર ના મારા દેવ મેં તો તમને માન્યા છે નજરમાં ભોગલે લાખો હૃદયમાં તમને રાખ્યા છે આપની સ્તુતિ કરવામાં પડે છે શબ્દો પણ ઓછા આપની સ્તુતિ કરવામાં પડે છે શબ્દો પણ ઓછા આપની સ્તુતિ કરવામાં પડે છે શબ્દો પણ ઓછા ઉદય વલ્લભ મારે સાહેબે લખ્યું છે ગિરુઆ ગુણો તારા કેટલા ગુણસાગરો ઓછા પડે રૂપ લાવણ્ય તારું કેટલું રૂપ સાગરો પાછા પડે સામર્થ્ય એવું અજોડ છે સહુ શક્તિઓ ઝાંખી પડે અને તારા ગુણાનુવાદમાં માં શારદા પાછી પડે કહે છે આપની સ્તુતિ કરવામાં પડે છે શબ્દો પણ ઓછા આપની સ્તુતિ કરવામાં પડે છે શબ્દો પણ ઓછા તે જ કારણથી મારા મનના ભાવો તમને સોંપ્યા છે તેજ કારણથી મારા મનના ભાવો તમને સોંપ્યા છે નજરમાં ભોગલે લાખો હૃદયમાં તમને રાખ્યા છે હૃદય મંદિરના મારા દેવ મેં તો તમને માન્યા છે નજરમાં ભોગલે લાખો હૃદયમાં તમને રાખ્યા છે દોષથી હર્યો ભર્યો છું છતાં
दादा तुझने मनवानी घनी आश छे भले तू ग्रंथ ना पाने मने तू आवी ने मणजे ओ दादा कोई पण बहाने भले तू कोयल ना गाने भले तू ग्रंथ ना पाने मने तू आवी ने मणजे ओ दादा कोई पण बहाने जड़ बदा मैं पी लिदा अविश्वना दादा तुझने पीवानी हजी प्यास छे कोश थी हर्यो भर्यो छू छता दादा तुझने मड़वानी गणी आश छे हूँ भले निर्थी शकूं नातने दादा तू परंतु मारी आस पास छे दादा तू परंतु मारी आस पास छे दादा तू परंतु मारी आस पास छे आत्मीयजनो त्रण लाइन छे तमारी सामे रजू करी रह्यो छु आ त्रण लाइन मां बहु ऊंचाईओ छे કે જો વેપારને સાચવવું હોય બિઝનેસને સાચવવું હોય તો લોકોની માંગણી સમજવી પડે પણ સંબંધોને સાચવવા હોય તો લોકોની લાગણી સમજવી પડે વેપાર સાચવવો હોય લોકોની માંગણી સમજવી પડે સંબંધો સાચવવા હોય લોકોની લાગણી સાચવવી પડે પણ જો જીન શાસનને સાચવવું હોય તો દેવ ગુરુની વાણીને સમજવી પડે બાપ કેટલી વખત ભગવાન મહાવીરને આપણે વાંચ્યા હશું પર્વાધિરાજ પરિશ્રમમાં જાણ્યા હશું પણ આજે હું ચાર વાત શેર કરું છું કારણ કે આજનો વિષય છે પરમાર્થથી પરમાત્મા સુધી ભગવાન મહાવીર સ્વામીએ સતત આપ્યું છે અને એક લાઈન આવે છે મહાવીર કે સંતાન હમ મહાવીર કે સંતાન દેટ મીન્સ આપણા ગોડફાધર કોણ છે પરમાત્મા આ પાંચમો આરો છે દુઃખમ આરો છતાં પણ આ દુઃખ મારામાં મોઢા પર સ્માઇલ આવે છે એનું કારણ શું સાહેબ દીકરાના પપ્પા હોય ને ત્યાં સુધી દીકરાને ટેન્શન લેવું ન પડે આ જીનસનસનમાં આપણા પરમપિતા બનીને પ્રભુ મહાવીર બેઠા છે એટલે કદાચ કોઈ પુણ્યાનું બંધ પુણ્ય એવું છે કે આ દુઃખ મારા પર પણ મોઢા પર સ્માઇલ આવી જાય છે બા કહેવાય છે વડ તેવા ટેટા ને બાપ તેવા બેટા તો જેવા ભગવાન મહાવીર જો આપણા પિતા હોય તો આપણને સંતાન બનવું તો પડે ને કંઈક તો કરવું પડે કે આપણે કહી શકીએ કે અમે વીરના સંતાન છીએ શું કરવાનું તો ભગવાનના શરીરના ચાર ભાગ લઈ લો એ આપણા શરીરના જે ચાર ભાગ છે એ ભગવાનના શરીરના એ જ ચાર ભાગ જેવા આપણા ચાર ભાગ બનાવી લો સૌથી પહેલા ભગવાનનો હાથ લાંબો થયો તો ચંદન બાળાજીનો ઉદ્ધાર થયો નિયમ લેવાનો આપણો હાથ પણ આવી રીતે જ લાંબો થાય લેવા માટે નહીં પણ આપવા માટે આપણે મહાવીરના સંતાન બની ગયા કવિવરે શાંતિલાલ શાહ લખે છે જાસોમાં પ્રભુ પંથ વિકટ છે ઝેર ભર્યો એક નાગ નિકટ છે ભગવાનને ના પાડે છે લોકો નહીં જાઓ નહીં જાઓ નહીં જાઓ ક્યાંક સાપ કરડી લેશે ભગવાન ન ગયા હોત તો ફરક પડત નહીં પણ ભગવાન ગયા ભગવાનના પગ લેજો ભર બપોરે 2 વાગે સૂતા હોઈએ મોબાઈલ વાગે ભાઈ રસ્તો ભૂલ્યો છું વિસનગર સુધી પહોંચવું છે તારંગા સુધી પહોંચવું છે કોઈ ગાડી નથી ગાડી મોકલશો હમણાં સૂતો છું 5 વાગે ફોન કર વાત પૂરી થઈ ગઈ સાહેબ કોઈ તમને બરાબર મહત્વના ટાઈમે ફોન કરે છે ને એ બાજી ઝડપી નથી લેતા હમણાં પોસિબલ નથી આટલું કહી દીધું
તો પછી પશુમાં ને એ વ્યક્તિમાં કોઈ ફરક નથી. બાપ ભગવાને બધાને આડા બનાવ્યા છે, આપણને જ સીધા બનાવ્યા છે. લોકો ના પાડતા હતા ભગવાન નહીં જાઓ, પણ ભગવાન જાણતા હતા કે હું નહીં જાઉં તો ત્રણ ત્રણ ભવના ક્રોધની સાથે જોડાયેલા ચંડ કોશિકનો ઉદ્ધાર ન થાય. લોકોએ ના પાડી, ભગવાન ગયા, ચંડકોશિયાએ દંશ આપ્યો, અતિશયના કારણે દૂધ નીકળ્યું, પણ ભગવાનના કાનમાં ખીલા ઠોકાયા ત્યારે પીડા થઈ હતી. તો પછી ચંડકોશિયાએ દંશ આપ્યો હશે ત્યારે પીડા નહીં થઈ હોય બાપ? પણ એમને ખબર હતી હું થોડુંક સહન કરીશ તો કોઈકના કેટલાય ભવનો ઉદ્ધાર થઈ જશે. ભગવાનના પગ જેવા આપણા પગ બની જાય. કાળી રાતના પણ કોઈ ફોન કરે તો એમ કહેવાનું, મારા પુણ્ય બેટા તું રાહ જો, હું આવું છું. અત્યારે ફોન નહીં કર, આવું બોલ્યા એટલે મારા માને પશુમાં કોઈ ફરક નહીં બાપ. તો બની ગયા આપણે ભગવાનના સંતાન. ઘણા એવા લોકો છે સાહેબ જે દોડી પડે છે, અને ઘણા એવા લોકો છે સાહેબ જે મોબાઈલ ઓફ કરીને સુઈ જાય. ના ભાઈ, રોજ કેટલી સેવાના કામો કરવા, મૂકી દે પંચા, છોડી દે. તો પછી સ્વીકારો નહીં સાહેબ? સ્વીકારો તો કરીને બતાવો, નહીં તો સાહેબ પાંજરાપોળમાં માલિક ન હોય ને તો એ ગાય ભેંસ પોતાની રીતે ગુજરાન ચલાવી લે છે. સો વી આર લકી કે આપણે દોડ્યા છીએ 81 વર્ષ આ તીર્થ માટે. તો એને ક્યારે કરિશ્માં જોજો. તમે ઈટ, માત્ર એક ઈટ હો ને તારંગા તીર્થની ભોજનશાળાની એક ઈટ, તો પણ ગૌરવ લેજો. કારણ કે હું પાયાની એક ઈટ બની તો આજે એના ઉપર બીજી 100 ઈટ ઊભી છે. એ મારું કર્તવ્ય મેં નિભાવ્યું છે બાપ. તો ભગવાનના હાથ લાંબા થયા કોઈકનો ઉદ્ધાર કરવા, ભગવાનના પગ ચાલ્યા કોઈકનો ઉદ્ધાર કરવા. ભગવાનની આંખ જેવી આપણી આંખ બની જાય સાહેબ. કોઈ ઠોકર મારે, કોઈ તિરસ્કાર કરે, કોઈ નેગેટિવ બોલે, ક્યારે એને જેવું તેવું કેવું નહીં. ભગવાનની આંખ આપણને પ્રેરણા આપે છે. 6-6 મહિનાનો ઉપસર્ગ અને એક રાતમાં 20-20 ઉપસર્ગ બરધાવનાર સંગમને પણ ભગવાન તારી ગયા. અને એના ભાવભરી નજરે જોતા હતા ભગવાને સંગમ માટે પોતાના આંસુ વહેતા કર્યા કે મારા પર જે પીડા વરસાવીને એનું મને દુઃખ નથી સંગમ, પણ જે મારી પાસે આવે એ તરે છે, પામે છે અને પોતાના પાપોમાંથી મુક્ત થાય છે. પણ હે સંગમ, તું જે પાપ બાંધીને જાય છે, કયા ભવે મુક્ત થઈશ બાપ? હું તને ખમાવવાની ભાવના રાખું છું. અને ભગવાન રડ્યા હતા 24 તીર્થંકરમાં એક તીર્થંકર રડ્યા, એ મહાવીર સ્વામી. એટલા માટે એ કરુણામય કહેવાય છે. આપણી આંખ પણ બીજાના દુઃખને જોઈને રડે બાપ. બાજુવાળો દુઃખી હોય ને ત્યાં સુધી મોઢામાં રોટલો ન જવો જોઈએ. એને કહેવાય સાધર્મિક વાત્સલ્ય. જીન શાસન આખું સાધર્મિકની ધજા પર ટકીને બેઠું છે બાપ. એટલે જૈનો 1% 1.5% કેમ ન હોય, વિશ્વમાં સુખી છે, બાકી બધાની નજરમાં બેસી ગયા છે. જૈનો સવાયા છે બાપ, કારણ કે એ પરમાત્માની વાણી સમજે છે. અને ચોથી ચીજ, ભગવાનના દિલ જેવું આપણું દિલ બનાવજો. ગોવાળ કાનમાં ખીલા ઠોકે. વર્ધમાનનું નામ મહાવીર દેવતાએ પાડેલું, દેવે પાડેલું, કારણ કે બહુ શક્તિનું પ્રદર્શન કરેલું. તો પછી એ ગોવાળને ઉંચકીને ફેંકી ન શકે મહાવીર? ફેંકી શકતા હતા, પણ એમને ખબર હતી કે આગલા ભાવમાં મેં ધગધગતું શિશુ રેડ્યું છે, એનું કર્માનું બંધ ભોગવવાનું મારે બાકી છે. તો જે ગોવાળ કાનમાં ખીલા ઠોકે છે એને ચારે ભાવનાથી પૂજે છે, પ્રમોદ, માધ્યસ્થ, મૈત્રી અને કરુણા. ભગવાન જેવું આપણું દિલ પણ બની જાય ને બાપ, તો પછી આપણે મહાવીરના સંતાન બની જઈએ છીએ. દિલ બીજા માટે, આંખ બીજા માટે, હાથ બીજા માટે, પગ બીજા માટે. યાદ રાખજો, રોડ પર ગાય અને માણસ ઊભા હોય અને માણસને રોડ ક્રોસ કરવો હોય, ગાય ક્રોસ નહીં કરાવી શકે, પણ ગાયને રોડ ક્રોસ કરાવવો હશે તો એકમાત્ર ચાર ગતિમાંનો એક જીવ આ મનુષ્ય જ રોડ ક્રોસ કરાવી શકે છે. બહુ વિચારીને બ્રહ્માંડના મેનેજર બનાવીને આપણને મોકલ્યા છે સાહેબ. 1 રૂપિયો જમા થઈ ગયો પછી પણ જો આઠાના ન વપરાયા હોય ને તો સમજવાનું આજે આપણો જન્મ હજી થયો જ નથી. પણ 1 રૂપિયો કમાયા પછી ભીમા કુંડલિયાની જેમ 4 ઢબુ રોજના કમાય, 1 ઢબુથી પુષ્પ પૂજા કરે, 3 ઢબુ લઈને ઘરે જાય, પત્ની કે આનાથી ઘર કેમ ચાલે, અને એક દિવસ બહાડ મંત્રી જીર્ણોદ્ધારની વાત કરે અને ભીમો કુંડલિયો 3 ઢબુ આપે, બહાડ મંત્રી સૌથી ઉપર એનું નામ લખે, બીજા શ્રેષ્ઠીઓ પૂછે મામારું દાન સવાયું, એનાથી તમારું દાન સવાયું, સૌથી ઓછું ભીમા કુંડલિયાનું તો નામ એનું પહેલું કેમ? બહાડ મંત્રી કહે છે આપણી આગળ હતો એનો 3rd ભાગ આપણે આપ્યો, એની આગળ હતું એને સર્વસ્વ આપ્યું છે, એટલા માટે એનું નામ પહેલું.
પાલિતાણાની કોઈ પણ ભાવયાત્રા, પાલિતાણાનો કોઈ પણ પુસ્તક, પાલિતાણાના કોઈ પણ મહિમામાં ત્રણ ઢબુ આપનાર ભીમા કુંડલિયાનું નામ આવશે આવશે આવશે. એટલે કહેવાય છે જૈન ધર્મના ચાર પ્રકાર છે, દાન, શીલ, તપ અને ભાવ. ભાવ ચોથો છે, પણ પહેલા ત્રણમાં જો ભાવ ન હોય ને તો ધર્મનો પ્રકાર મળતો નથી. તમારા બધાના ભાવ જોડાયા છે, એટલા માટે બાપ આજે 81 વર્ષની ઉજવણી માટે આપણે સવાયા થઈને અજીતનાથના દરબારમાં આવ્યા છીએ. કી તમે દાદાના દરબાર માટે ને અજીતનાથ દાદા માટે વિચારી રહ્યા હતા, પણ ઉત્તમભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને સુંદર એવી ભાવના મેં આવ્યા ત્યારે એક પુણ્યશાળીએ વ્યક્ત કરી હતી કે ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. એ કરુણાના કરનારને આ ગીત અર્પણ કરી અને ત્યારબાદ ખૂબ જ સુંદર શબ્દો પ્રશમરતી મારા સાહેબે રચના કરી છે કે આનંદ રંગ ભગવંત સંગ અનહદ ઉમંગ ઉપજાયો, અમ અંગ અંગ સાગર તરંગ ઉછરંગ સુમંગલ પાયો, ગુણગાન પ્રભુના સૂર તાલમાં અદ્ભુત અનુપમ ચાલે, તારંગા મંદિરે મનોહર અજીતનાથ મંદિરે. સરજી, પરમાત્માની કરુણા કેવી! આકાશનો ગુણ છે વિશાળતા, તારાનો ગુણ છે ચમકવું, સૂર્યનો ગુણ છે તેજ, ચંદ્રનો ગુણ છે શીતળતા, ધરતીનો ગુણ છે સહનશીલતા, પર્વતનો ગુણ છે અટલતા, સાગરનો ગુણ છે ગંભીરતા. સાહેબ, ઝરમર વરસતા બૂંદોનો ગુણ છે ચારે કોર લહેરાતા શીતળતાના પવનની સાથે જોડાય, ફૂલોની ગુણની ગરિમાને સુગંધમાં સાચવી આખા પૃથ્વીને આનંદથી મહેકાવું અને ખુશ કરવું. કુદરતના બધા જ તત્વો ગુણ લઈને જન્મ્યા છે. આ બધા ગુણ ભેગા થઈને ભગવાને એક જીવ બનાવ્યો જેનું નામ હું અને તમે, એટલે મનુષ્ય છે. મન જડે તો નથી કિનારો, આવે આરો મન જડે તો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો. મોક્ષ માર્ગ ના દેનારા તારી, સાહેબ અમે લોકો પ્રોગ્રામ કરવા નથી આવ્યા, ભાવના કરવા આવ્યા છીએ. અને ભાવનામાં જૈન ધર્મનો ઉદ્દેશ છે કરવું કરાવવું ને અનુમોદન. સાહેબ આ એક લાઈન ગાશે એના પછીની લાઈન બધાને આવડે છે. આપણે અજીતનાથ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, જે ગાય એનું સવાયું ભલું કરજો, જે ન ગાય એનું ડબલ ભલું કરજો. હવે તો ગાઓ સાહેબ. પરમાત્માની ભક્તિમાં ગવૈયા ગાય અને શ્રોતા સાંભળે એ તો પ્રોગ્રામ કહેવાય, પણ ભાવના તો એને જ કહેવાય જે બધા સાથે મળીને કરે. બાપ, આટલી વિનંતી છે. જે લાઈન આવડે સાથે ગાવાનું. અને જોજો એક લાઈન, તારી કરુણાનો કોઈ પાર નથી. અને કેમેરા વાળા જોજો કોને પકડે, જે મુવમેન્ટ કરતો હોય ને એને પકડે, સ્ટેચ્યુ હોય ને એને ન પકડે. અને લોકો બે પ્રકારે પ્રોગ્રામમાં બેસે, એક ખરેખર બેસે. જોજો ગુજરાતી વ્યાકરણના શબ્દની તાકાત, એક ખરેખર બેસે, કાનો માત્ર થોડોક ફરક પડી જાય તો બીજો ખરખરે બેઠો એવું લાગે. આપણને તો મોજમાં રહેવાનું છે બાપ, તમામ ચિંતાઓથી દૂર. તારંગા તીર્થનો પ્લસ પોઈન્ટ છે, વારંવાર મોબાઈલ લેવા વાળાએ શાંત બેઠા છે. વારંવાર મોબાઈલ લેવા વાળાએ શાંત બેઠા છે. અજીતનાથ ભગવાનને પ્રાર્થના કરું બધે ટાવર આવે, પણ અહીંયા ક્યારે ટાવર ના આવે, આપણી લોક સંસ્કૃતિ આ તીર્થ જાગતું રાખે એ જ પ્રાર્થના કરું છું. ઓ કરુણાના કરનારા તારી, એક કામ કરીએ ભાઈઓ મારા પક્ષમાં, બહેનો તમારા પક્ષમાં. અચ્છા, એટલે તમે એક લાઈન ગાઓ. એક કામ કરો, એક લાઈન બેન તમે ગાશો, બહેનો તમને આપી દઈએ. તમને જય હો, જય હો. ઓ સંકટ ના હર નારા, બેનોનો વારો. કરુણા કરનારા તારી, કરુણા કરનારા
જોજો સ્પર્ધામાં જ પડઘા પડે. હવે અહીંયા તમે હારી રહ્યા છો, આ જીતી રહ્યા છે, અને સાહેબ હાર માંથી જીત એ જ અજીત છે. આપણને બધાને ભેગા થઈને ગાવાનું છે. થેન્ક યુ. આ તો નાનકડી રમત છે, કહેવાય છે ને જ્ઞાન સાથે ગમત, એ જ ભક્તિની પરંપરા જીન શાસન સાચવીને બેઠું છે. જય હો. હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવે આજી. હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવડી પાજી અવડી સવડી કરનારા તારી. ઓ કરુણા ના કરનારા તારી. જેના હાથ ખુલ્લા છે ને આમ અમને પણ જોઈને આનંદ આવે છે. મોઢા પર સ્મિત છે ને અમને પણ જોઈને આનંદ આવે છે. હા ચિરાગભાઈ, ક્યા વાત હે. બધા એક તાળીના તાલ સાથે જોડાશું, એક અંતર આવી રીતે ગાઈએ. 1 2 3. જે ભક્તનું જીવન ઉદાસી તારા શરીરે લે અવિનાશી. ભક્તો ના દિલ હર નારા તારી. ઓ કરુણા ના કરનારા તારી. કરુણા નો કોઈ પાર નથી. પરમાત્માના જિનાલય માટે ને અજીતનાથ દાદા માટે લઈને આવ્યા છે. હર વર્ષે લગભગ 200-300 નવી રચનાઓ નંદપ્રભા પ્રસાદ આપણને આપે છે. આનંદ રંગ ભગવંત સંગ અનહદ ઉમંગ ઉપજાયો અમ અંગ અંગ સાગર તરંગ ઉછ રંગ સુમંગલ પાયો ગુણગાન પ્રભુના સૂર્યતાલમાં અદભુત અનુપમ ચાલે તારંગા મંદિરે મનોહર અજીતનાથ મંદિરે. સાંભળીએ પૂરમબેન પાસે. આનંદ રંગ ભગવંત સંગ અનહદ ઉમંગ ઉપજાયો અમ અંગ અંગ સાગર તરંગ ઉચ્ચ રંગ સુમંગલ પાયો. આનંદ રંગ ભગવંત સંગ અનહદ ઉમંગ ઉપજાયો અમ અંગ અંગ સાગર તરંગ ઉચ્ચ રંગ સુમંગલ પાયો ગુણગાન પ્રભુના સુર અદભુત અનુપમ ચાલે તારંગા.
एक ताड़ी ना ताल साथे। ओ आनंद रंग भगवंत संग अनहद उमंग उपजायो हम अंग अंग सागर तरंग कुछ रंग सुमंगल पायो आनंद रंग भगवंत संग अनहद उमंग उपजायो हम अंग अंग सागर तरंग कुछ रंग सुमंगल पायो गुण गान प्रभु ना सूर ताल मा अद्भुत अनुपम चाले तारंगा मंदिरे मनोहर अजित नाथ मंदिरे हो तारंगा मंदिरे मनोहर अजित नाथ मंदिरे जय हो जरमान शोभे जाने देव विमान दीवे दीवे सोनेरी ज्योति करती नर्तन गा आ जेटला पण पुण्यशाळी यहाँ बैठा छे जिमनो लाभ छे अने जे पण पुण्यशाळी यहाँ भक्ति माणी रहा छे आ लाइन एमना माटे આ પુણ્ય અમારા જાગ્યા કેવા ભાગ્ય પડ્યા છે કેવા જે શક્તિ મળી છે એના યોગે કરીએ ઉત્તમ સેવા ગુણગાન પ્રભુના સુર તાલમાં અદ્ભુત અનુપમ સુખ કારણ દુઃખ વારણ છે જીન રાયા ભવ તારણ છે જગ હારણ મદ મારણ છે અજિતનાથ ગુણ ધારણ છે ભગવંત સંગ અનહદ ઉમંગ ઉપજાયો અમ અંગ અંગ સાગર તરંગ કુછ રંગ સુમંગલ પાયો ગુણગાન પ્રભુના સુર તાલમાં બધા સાથે મળી લે
जय 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 श्री अजित नाथ, जय 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 श्री अजित नाथ, जय 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 श्री अजित नाथ, रोमे रोमे अजित नाथ, श्वासे श्वासे अजित नाथ, रोमे रोमे अजित नाथ, श्वासे श्वासे अजित नाथ, कर्म पावे अजित नाथ, मोक्ष पावे अजित नाथ, कर्म पावे अजित नाथ, मोक्ष पावे अजित नाथ, तारंगा मा अजित नाथ, मारा दिल मा अजित नाथ, तारंगा मा अजित नाथ, मारा दिल मा अजित नाथ, 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 हे हे गनन गनन गन घंट बजे, गनन गनन गन घंट बजे ने, कनन कनन टोंकार करे, कनन कनन टोंकार करे, कनन कनन टन 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 टोंकार करे, कनन कनन टोंकार करे, गम 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 दुगरी बाजे, हैये भक्ति नो भाव चढ़े, हाँ हैये भक्ति नो भाव चढ़े, हे जलर जलर जर सालर वागे, जलर जलर जर सालर वागे, डमक डमक ढोलक बजे, डमक डमक डम डमक डमक डम डमक डमक डम, બધા કલાકારો છે બહુ જોરદાર છે, તમારી તાળી આવશે તો એ લોકોનો કલર બદલાઈ જશે, જો બધા એક તાળી સાથે ધમક ધમક ધમ ધમક ધમક ધમ ધમક ધમક ધમ ધમક ધમક ધમ 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 ધમક ધમક 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 ધમ ઢોલ બજે, परर परर पर पर के धजायो प्रभु न चरणे, झुकी पड़े प्रभु न चरणे, झुकी पड़े, અને શબ્દો પર ધ્યાન આપજો, કહે છે તાવ આવે ગોળી ગળે, માથું દુખે, બામ ઘસે, છાતી માં દુખે, ત્યારે ગોળી ગળાવાય છે, શું કહે છે, તાવ આવે ગોળી ગળે, માથું દુખે, બામ ઘસે, છાતીમાં દુખે, ત્યારે ગોળી ગળાવાય છે, એક તરિયો આવે ત્યારે ઉકાળા ઉકાળી પીએ, હાડકું બેસાડવાને અખાડામાં જાય, હાડકું બેસાડવાને અખાડામાં જાય, અવનવા રોગો તો ઓળખ્યા ઓળખાય નહીં, દવાઓથી થાકે ત્યારે ઇન્જેક્શન લેવાય, દવાઓથી થાકે ત્યારે ઇન્જેક્શન લેવાય, પણ અજિતનાથના જાપ જેવી બીજી કોઈ દવા નહીં, નૌકારના જાપ જેવી બીજી કોઈ દવા નહીં, મોત જેવી બીમારી પણ દૂર ભાગી જાય છે, 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 જેવી જેની સાહબી તેવો તેનો ઠાટ છે, જેવી જેની સાહબી તેવો તેનો ઠાટ છે, મોટા લોકો વિમાનમાં બેસી ઘેર જાય છે, મોટા લોકો વિમાનમાં બેસી ઘેર જાય છે, કોઈના ઘેર ઘોડા ગાડી, કોઈના ઘેર મોટર ગાડી, ગામડામાં જુઓ ત્યાં ગાડાઓ જોડાય છે, ગામડામાં જુઓ ત્યાં ગાડાઓ જોડાય છે, અને આજકાલ મુંબઈ જેવા શહેરોમાં સાયકલોની દોડધામ, છતાં લોકો પગે ચાલી આવે છે ને જાય છે, છતાં લોકો પગે ચાલી આવે છે ને જાય છે, આ બધું ક્યાર સુધી,
પ્રભુ બંધ જીવતા છીએ ત્યાં સુધી નો ઠાટ માટ, પ્રભુ બંધ જીવતા છીએ ત્યાં સુધી નો ઠાટ માટ. મર્યા પછી ના નાના મોટા ઠાટડી માં જાય છે, મર્યા પછી ના નાના મોટા ઠાટડી માં જાય. એવા અજિતનાથ ના સંગ માં, એવા અજિતનાથ ના રંગ માં રંગાઈ જાને રંગ માં, તું રંગાઈ જાને રંગ માં, રંગાઈ જાને રંગ માં, તું રંગાઈ જાને રંગ માં. આજે બજશું કાલે બજશું, બજશું અજિતના ક્યારે બજશું આદિના. હો આજે બજશું કાલે બજશું, બજશું અજિતના ક્યારે બજશું આદિના. શ્વાસ ખૂટશે નાડી ખૂટશે, શ્વાસ ખૂટશે નાડી ખૂટશે, શ્વાસ ખૂટશે નાડી ખૂટશે, શ્વાસ ખૂટશે. પ્રાણ નહીં રે તારા અંગમાં, અંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. સલાહકારો બની સૌ પ્રેમ બતાવાય છે, માંદો પડે માણસ ત્યારે સગા વાલા ભેગા થઈ સલાહકારો બની સૌ પ્રેમ બતાવાય છે. કોઈ કહે ડોક્ટર લાવો, કોઈ કહે વૈદ લાવો, કોઈ કહે ભૂત વળગ્યું ભૂવા ભેગા થાય, કોઈ કહે ભૂત વળગ્યું ભૂવા ભેગા થાય. શાંતિથી ન બેસે કોઈ દિલાસો ત્યાં દેવા માટે, ઉપાધિ વળગાડી સૌ ડાપંડોળા થાય છે, ઉપાધિ વળગાડી સૌ ડાપંડોળા થાય. ત્યારે નૌકાર મંત્ર જેવી બીજી કોઈ દવા નહીં, નૌકાર મંત્ર જેવી બીજી કોઈ દવા નહીં. અમારી સાથે તમે ભક્તિમાં ઝીલાવો ને, ભક્તિમાં તાળી પાડો ને, તેવી કોઈ બીજી દવા નહીં. નૌકાર મંત્ર જેવી બીજી કોઈ દવા નહીં, મોત જેવી બીમારી પણ દૂર ભાગી જાય છે, 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 મોત જેવી બીમારી પણ દૂર ભાગી જાય છે. બોલો શ્રી અજિતનાથ ભગવાન કી જય હો. જેટલા લોકો વગાડે છે ભગવાન એમના ઘરે વગાડતા જ રહે. સાહેબ હોટ સીટ પર બેઠા હોઈએ અને જીઓનો 7 કરોડનો સવાલ હોય અને કોણ બનેગા કરોડપતિમાં, બચ્ચન સાહેબ કહે છે કે 15મો આ પ્રશ્ન 7 કરોડ રૂપિયાનો, એમાં લાઈફ લાઇન બચી હોય તો પણ એનો ઉપયોગ લઈ શકો નહીં. અને એઝ એ જૈન આપણે હોટ સીટ પર બેઠા હોઈએ અને 4 ઓપ્શન આપણી સામે મૂકવામાં આવે અને પ્રશ્ન એ મૂકવામાં આવે કે જૈન ધર્મને એક શબ્દમાં બતાવવું હોય તો શબ્દ કયો, જૈન ધર્મને એક શબ્દમાં બતાવવું હોય તો શબ્દ કયો. સૌથી પહેલું ઓપ્શન છે શાંતિ, બીજો છે ધર્મ, ત્રીજો છે ત્યાગ અને ચોથો છે તપ. તો 4માંથી કયું ઓપ્શન, પહેલો છે શાંતિ, બીજો છે ધર્મ, ત્રીજો છે ત્યાગ અને ચોથો છે તપ, કયો ઓપ્શન કામ આવે? સાહેબ જેટલા બોલ્યા એમાંથી એક વાત કહી દઉં, જૈન ધર્મની એક જ વ્યાખ્યા છે, ત્યાગ. જે છોડે છે એ જ પામે છે. 24 એ 24 તીર્થંકર પાસે ન ખૂટે એટલું હતું, શાલીભદ્રજી પાસે ન ખૂટે એટલું હતું. નવી નવી સગાઈ થઈ હતી ગજુસુકુમારની, લાઈફ લાઈન જીવવાની બાકી હતી છતાં પણ ત્યાગ. એટલા માટે કવિએ લખ્યું છે, મેતારજ મુનિ ક્ષમા આપતા આપતા કેવળ જ્ઞાન પામી ગયા, જો બધા આપે છે એ જ પામે છે. રેવતીજી શ્રાવિકા વોરાવતા વોરાવતા તીર્થંકર નામ કર્મ બાંધી ગયા. વલકલચિરી મુનિ પાત્રાનું પડીલેહણ કરતા કરતા જીવોને અભયદાન આપતા આપતા કેવળ જ્ઞાન પામી ગયા. શ્રેણીક મહારાજા સર્વ જીવ કરું શાસન રસી શાસનની પ્રભાવના કરતા કરતા પામી ગયા. જયતાગ નરદત્ત જેનું નામ, 5 કોડીના ફૂલડે પામ્યા દેશ 18, રાજા કુમાર પાડનો વર્ત્યો જય જયકાર. તારંગા તીર્થમાં જેનું નામ, જે ગુજરાતનો નાથ કહેવાતો, પાટણની પ્રભુતામાં જેનો ઇતિહાસ સમાયેલો છે,
આત્મીયજનો, હું હળવેથી બોલું તોય તમે સાંભળો, પણ મારે તો તમારા હૃદય પર શબ્દોનો ટંકરાવ કરવો છે. આગલા બહુનો લૂંટારો, પિતાએ જેને ઘરમાંથી કાઢી નાખ્યો, ચોરોનો સરદાર બને અને ધનદત્ત સાર્થવા એનો બદલો લેવા માટે એની પત્નીના ગર્ભમાં રહેલા બાળક સાથેના પત્નીનો વધ કરે, જે આગલા ભાવમાં સિદ્ધરાજ જયસિંહ બની એનો પીછો કરે. જયતાગના ભાવમાં કોઈ કૃણાનું બંધ હતું એટલે આચાર્ય ભગવાન યશોપત્ર વિજયજી મહારાજ સાહેબ આવ્યા, જે કુમારપાળ માટે પછી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય બનીને આવ્યા. યશોપત્ર વિજયજી મહારાજ સાહેબ એને સુધારે છે. જંગલે રખડતો હતો, ભટકતો હતો, એને ખબર પડી મારું સર્વસ્વ લૂંટાઈ ગયું, મારી પત્ની ગઈ, મારો આવનાર બાળક ગયો, ગાંડો થઈ ગયો હતો. એને તાર્યું કોઈ કે તો ગુરુદેવે ઝાડ વિના પાન નહીં, ગુરુ વિના જ્ઞાન નહીં. અને એક શ્રાવક શેઠના ઘરે નોકરીએ મુકાવે છે અને એ શેઠ રોજ પાર્શ્વનાથ ભગવાનના જિનાલયમાં જાય, ફૂલ લઈને પરમાત્માની પુષ્પ પૂજા કરે. સંવત્સરી જેવો મહાન દિવસ અને આ જયતાગ અથવા તો નર્તક બે નામ હતા ઇતિહાસમાં, એના કુમારપણના આગલા ભાવમાં એને 5 કોડી આપે છે, લે આજે તું મોજ કર બાપ, બોનસ મળ્યું દિવાળીનું, એમ સમજીને જયતાગ રાજી થઈ ગયો. પણ જુઓ, લખેલું હતું ઇતિહાસના લેખમાં કે જૈન ધર્મના શાસનમાં કોઈક પરમાત્માના મંગળ દીવામાં એક પોતાના નામ સાથે ગુંજશે, આરતી ઉતારી રાજા. ભગવાનના દરબારમાં મજાલ છે કોઈનું નામ લેવાય? બે નામ લેવાય બાપ. આરતીમાં કવિવરે મૂલચંદ નું નામ આવે છે. કવિવરે મૂલચંદ નું નામ ન લેવાય. પરમાત્માના દરબારમાં પરમાત્મા જ્યાં સુધી હોય કોઈ વ્યક્તિત્વની વિશેષતાના વખાણ ન થાય. પણ જીતી ગયા બાપ. આમ જોવા જઈએ તો જીન શાસનમાં 3 લોકો જીતી ગયા. એક આરતી વખતે કવિવરે મૂલચંદજી, મંગળ દીવામાં રાજા કુમારપાળ, અને સૌથી પહેલા પરમાત્માનું પક્ષાલ થાય ત્યારે કોઈકનું નામ લેવાય, જે માત્ર એક કુંતાસરની ખાઈને ઢાંકીને એકમાત્ર પરમાત્માનું જિનાલય બનાવવા માટે એકમાત્ર મન્નત માને છે કે પોલીસો મારા વાહનની અંદર અફીણ ગાંજો છે એવું સૂચવે છે, હે પરમાત્મા આવો કલંક મને ન લાગે તો આ મોતીસા વચન આપે છે કે જેટલું કમાઈશ એ મારા દાદાના ડુંગરે વાપરી નાખીશ. બાપ 81,000 દોરડા ત્યારના સમયમાં વપરાયા, અને વિચાર કરો મોતીસા શેઠ પોતે હાજર ન રહ્યા અને એની પ્રતિષ્ઠા થઈ છે, છતાં પણ એમનું નામ અમર થઈ ગયું. લાવે લાવે પરમાત્માની સામે 3 જ નામ લેવાય છે, મોતીસા શેઠ, મૂલચંદજી અને રાજા કુમારપાળ. આ રાજા કુમારપાળ 5 કોડી મળે છે, માત્ર 5 કોડી, અને શું વિચાર આવ્યો? કપડાં ખરીદું? ના. મીઠાઈ ખરીદું? ના. ફરવા જાઉં? ના. આભૂષણ ખરીદું? ના. સદબુદ્ધિ કામ કરી ગઈ, આયુષ્ય કર્મનો બંધ પડવાની તૈયારી હતી. મારા શેઠ જે જિનાલયમાંથી બહાર આવીને સ્મિત છલકાવે પોતાના ચહેરા પર, એ પ્રભુના મારે દર્શન કરવા, તો જિનાલયમાં જતી વખતે શેઠ શું કરે? અહીંથી પુષ્પ લે, પછી પરમાત્માના ચરણે ધરતા હશે. ભાવ જોજો, આપણા માટે તો પુષ્પ પૂજાની સ્તુતિ છે, જયતાગને સ્તુતિ આવડે નહીં. 5 કોડીના પુષ્પ લીધા, કેટલા મળ્યા? 18 પુષ્પ મળ્યા, એટલે 18 દેશની માલિકી બાંધી બાપ. પણ એ પુષ્પ લઈને પરમાત્માની સામે જાય, સ્તુતિ કોઈ આવડે નહીં, અને જયતાગ હૃદયના ભાવથી રોમે રોમ છલકાવી પરમાત્માને જોતા, એક બાજુ સ્મિતના ભાવ સાથે અને બીજી બાજુ અશ્રુની ધાર સાથે બહુ ભાવપૂર્વક 5 કોડીના મળેલા 18 પુષ્પ ધરી દે છે, અને તે આયુષ્ય કર્મનો બંધ પડ્યો. જયતાગ, 18 પુષ્પ ચડાવનાર તમે, આવનાર સમયમાં 18 દેશની માલિકી બાંધનાર ગુજરાતના નાથ કુમારપાળ મહારાજા બનવાના છો. સમર્પણ ભાવ, ખાલી સમર્પણ ભાવ સાહેબ.